આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 જેનું નામ છે સમય સંખ્યાઓ જેના ભાગ 1 વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું। તો સૌથી પહેલા આપણે આજના આ પ્રકરણમાં કયા મુદ્દાઓને આવરી લેવાનું છે એની પહેલા આપણે માહિતી લઈએ। તો આજના આપણા મુખ્ય મુદ્દા આ છે કે સંખ્યાઓના પ્રકાર, સંખ્યાઓ માટે સમરૂપતાનો ગુણધર્મ અને સમરૂપતાના ગુણધર્મના ઉદાહરણ, ઉદાહરણ કયા કયા છે એ આપણે ખાસ જોવાનું છે। એટલે આજના આ ત્રણ મુદ્દા ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે। તો સૌથી પહેલા આપણે સંખ્યાઓના પ્રકાર, સંખ્યાઓ કેટલા ભાગમાં વહેંચાયેલી છે એની આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે આ પ્રકરણને ધ્યાનમાં લઈને। તો સંખ્યાઓના મુખ્ય ચાર પ્રકાર પડે છે। પહેલી છે પ્રાકૃતિક સંખ્યા, પછી છે પૂર્ણ સંખ્યા, ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યા અને એના પછી અંતમાં છે સમય સંખ્યાઓ। હવે આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા આ ત્રણ સંખ્યાઓ વિશે તમે ધોરણ 7માં જ પ્રથમ પ્રકરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો। એટલે હવે આપણે આ સંખ્યાઓના ચિહ્ન અને એના સ્વરૂપ વિશે ખાસ ચર્ચા કરી લઈએ જેથી કરીને આપણે એનો ખ્યાલ પડે। તો સંખ્યાઓની માહિતી અને એનું ચિહ્ન, સૌથી પહેલા જ આપણી સૌથી પહેલી સંખ્યા છે એ છે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા છે એનું સ્વરૂપ તમે જોશો અહીંયા તો તમને જોવા મળશે 1 થી શરૂ થાય 2 3 4 5 અને અહીંયા તમે જુઓ છો આ અનંત સુધી જાય છે। એનું ચિહ્ન છે એ n છે, નેચરલ નંબર। ત્યારબાદ બીજા ક્રમની છે પૂર્ણ સંખ્યા જે શૂન્યથી શરૂઆત થાય છે અને આગળ ને આગળ અનંત તરફ જતી જાય છે જેને w ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યા જે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે જેમાં શૂન્ય પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને આ તમામે તમામ ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે જેનું ચિહ્ન છે z। ત્યારબાદ ચોથી અને આ પ્રકરણનું જે નામ છે તે સમય સંખ્યા। સમય સંખ્યામાં બધી જ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને તમામ અપૂર્ણાંકો, તમામ અપૂર્ણાંક એટલે ધન અને ઋણ બંને આવશે। એનું સ્વરૂપ છે p છેદમાં q, એટલે આ અંશ અને છેદ આપણે અપૂર્ણાંક સ્વરૂપે જોવા મળે છે અને જો પૂર્ણાંક સ્વરૂપે હોય તો એના છેદમાં 1 માનીને આપણે આગળ વધવાનું છે। ચાલો તો હવે આપણે આ સમય સંખ્યાઓના થોડા ઉદાહરણ જોઈ લઈએ કે સમય સંખ્યાઓના કયા ઉદાહરણ છે। તો આ સંખ્યા રેખાના જે p છેદમાં q સ્વરૂપ છે એના આપણે થોડા ઉદાહરણ સમજીએ। સૌથી પહેલું છે 0, કારણ કે તે પૂર્ણ તથા પૂર્ણાંક સંખ્યા છે। આપણે આગળ પણ જોઈ ગયા કે શૂન્ય પૂર્ણાંક છે એ કયા પૂર્ણાંકની કઈ સંખ્યામાં આવે છે, તો એક છે આપણો પૂર્ણ સંખ્યામાં અને બીજું છે આપણું પૂર્ણાંક સંખ્યામાં, એટલે એને સમય સંખ્યાનું સ્વરૂપ એનું 0 છેદમાં 1। મેં તમને આગળ પણ વાત કરી હતી, ફરી વાત કરું કે છેદમાં જયારે કઈ નહીં હોય તો આપણે શું લખશું, 1 લખીશું। ત્યારબાદ છે તે જ રીતના 1 જેને સમય સંખ્યા સ્વરૂપ એટલે કે 1 ના છેદમાં 1 લખી શકાય છે। ત્રીજું છે તે જ રીતે આપણે વિદ્યાર્થીઓ જરા એક ઉદાહરણ બીજું લખી શકીએ, 1 ને 1 ઉદાહરણ 2 વખત બની ગયા છે। ધારો કે 1 ના બદલે આપણે 12 લઈ લઈએ તો 12 જેને સમય સંખ્યા સ્વરૂપ 12 ના છેદમાં 1 લખી શકાય, બરોબર છે। હવે આપણો બીજો મુદ્દો સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ। પહેલે તો આ સંવૃતતાનો ગુણધર્મ શું છે એની આપણે વ્યાખ્યા સમજી લઈએ, એનો નિયમ સમજી લઈએ, વ્યાખ્યા સમજી લઈએ। કોઈ પણ સંખ્યા એટલે એ આપણી પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય, એના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરતા જવાબ જે તે સંખ્યા જ મળે। હવે જે તે સંખ્યા એટલે ધારો કે આપણે પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ તો આપણે જવાબ પણ પ્રાકૃતિક સંખ્યા જ મળવો જોઈએ ગમે તે રીતે કરી, તો સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડે છે તેમ કહેવાય। હવે એક પછી એક આપણે આ સંવૃતતાનો ગુણધર્મ ઉદાહરણ સાથે સમજીએ। સૌથી પહેલા છે કે પ્રાકૃતિક સંખ્યા માટે સંવૃતતાનો ગુણધર્મ, આપણે ચાર ક્રિયાઓ કરવાની છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર। હવે પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા માટેનું જે સંવૃતતાનો ગુણધર્મ છે ને એ લાગુ પડે છે, જ્યારે બાદબાકી માટે લાગુ પડતો નથી। એ જ રીતના ગુણાકાર માટે લાગુ પડે છે પણ ભાગાકાર માટે લાગુ પડતો નથી। તમને એમ થશે વિદ્યાર્થીઓ કે આપણે યાદ કેવી રીતના રાખવું, આપણે એના ઉદાહરણ લઈ લઈએ એટલે આપણે તરત યાદ રહી જશે। જો પહેલે જ આપણે લખ્યું છે કે પ્રાકૃતિક સંખ્યા માટેના ઉદાહરણો, સૌથી પહેલું જે છે એ આપણું છે સરવાળા માટે। હવે સરવાળા માટે તમે જોશો ને તો અહીંયા જો આપણે આ કર્યું છે 6 વત્તા 8 બરાબર 14, અહીં 14 એ પ્રાકૃતિક સંખ્યા છે માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાય છે। હવે તમને એમ થાય કે મારે તો અહીંયા 25 ને 9 લેવા છે,
તો 25 ને 9 કરો 34, તો એ પણ એ આપણી પ્રાકૃતિક સંખ્યા તો છે જ, બરોબર છે. હવે બાદબાકી માટે લઈએ. હવે જો બાદબાકી આપણે આમ કરીએ કે 7 ઓછા 5 તો 2 થાય, પણ આપણે તો બધા નિયમ લેવા પડે, એટલે આપણે જાણી જોઈને આમ લીધું, પહેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યા. 5 માઇનસ 7 એટલે 2 તો ખરા, પણ કેવા 2? માઇનસ 2. હવે કેવી રીતના માઇનસ? મોટાની નિશાની. ધોરણ 7 માં આપણે ભણી ચૂક્યા છીએ. હવે ઋણ સંખ્યા છે એ તો પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી, એટલે અહીંયા આપણે લખશું અહીં માઇનસ 2 પ્રાકૃતિક સંખ્યા નથી, માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાતું નથી, જે આપણે આગળના કોષ્ટકમાં જોઈ ગયા હતા, બરોબર છે. ત્યારબાદ ગુણાકાર માટે આવીએ. 6 × 7 ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 6 × 7 = 42. તો આ 42 તમે જોશો તો આપણી પ્રાકૃતિક સંખ્યા છે, માટે સંવૃતતાના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર માટે આવીએ. ભાગાકારમાં અહીં આપણે લીધું 2/4. હવે 2/4 કરીને એટલે આપણો જવાબ આવે 1/2, જેને આપણે લખી શકીએ 0.5, 0.5. હવે આપણે ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થાય છે, આપણો આ તો આપણો દશાંશ અપૂર્ણાંક છે, તો દશાંશ અપૂર્ણાંકનો જે સમાવેશ છે એ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી, એટલે અહીં 0.5 પ્રાકૃતિક સંખ્યા નથી, માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાતું નથી. એટલે જો વિદ્યાર્થી આપણે થોડું પુનરાવર્તન લઈએ, તમે જોશો કે આપણી પ્રાકૃતિક સંખ્યા માટે સંવૃતતાનો ગુણધર્મ સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે, પણ બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતું નથી. આશા રાખું કે પ્રાકૃતિક સંખ્યા માટેના સંવૃતતાના ગુણધર્મની તમને ખ્યાલ પડ્યો હશે. આગળ વધીએ. ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ. જે રીતના આપણો પ્રાકૃતિક સંખ્યા માટે 4 ક્રિયા લીધી, એજ ક્રિયાઓ આપણે પૂર્ણ સંખ્યા માટે લેવાની છે. તો સૌથી પહેલા મેં તમને બતાવી દીધું છે કે સરવાળા માટે લાગુ પડે છે, ગુણાકાર માટે લાગુ પડે છે, બાદબાકી માટે લાગુ પડતી નથી, અને ભાગાકાર માટે પણ લાગુ પડતી નથી. હવે જોઈએ કેવી રીતના. વિદ્યાર્થીઓ અહીંયા તમે જોશો સરવાળા માટે અહીંયા મેં અલગ ઉદાહરણ લીધું, 16 + 8 = 24. અહીં 24 છે એ આપણી પૂર્ણ સંખ્યા છે જ, માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાય છે. હવે બાદબાકી માટે લઈએ. જો આ 10 - 5 કરીએ તો 5 થાય, ચાલો ખ્યાલ જ છે કે પૂર્ણ સંખ્યા 5 આવે, પણ 5 - 10 કરીએ વળી પાછું ધોરણ 7 -5 થાય. અહીં -5 છે એ પૂર્ણ સંખ્યા નથી, માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાતું નથી. હવે ગુણાકાર માટે એવી જ રીતના અહીંયા મેં ઉદાહરણ લીધું છે, ગુણાકાર માટે 9 + 63, તો 63 છે એ પૂર્ણ સંખ્યા છે, માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાય છે. આજ ને આજ કામ જયારે ભાગાકાર માટે લઈએ છીએ, તો ઉદાહરણ છે આપણે પ્રાકૃતિક સંખ્યા માટે લીધો એવો ને એવો અહીં લીધું 3/6, એટલે આપણો જવાબ થાય 1/2, જેને આપણે લખી શકીએ 0.5. અહીં 0.5 આપણી પૂર્ણ સંખ્યા નથી, માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાતો નથી. વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન થતું હશે કે આ પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા આ બંનેમાં સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે લાગુ નથી પડતું, એનું શું કારણ છે? તો જો વિદ્યાર્થીઓ બાદબાકી માટે લાગુ નથી પડતું એનું એકમાત્ર કારણ છે, કેમ કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા આ બંનેની અંદર ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. જ્યારે આપણે બાદબાકી કરીએ તો આપણો જવાબ ઋણમાં પણ આવી શકે છે, અને ભાગાકારમાં નથી થતું એનું કારણ છે, કારણ કે અહીં આપણી જે સંખ્યા મળે છે ને ભાગાકાર માટે દશાંશ અપૂર્ણાંક બને છે, જે આપણી પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી, એ માત્ર ને માત્ર સમાવેશ થાય છે સમય સંખ્યામાં, બરોબર છે. ચાલો આગળ વધીએ. યસ, હવે આવે છે આ પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ. હવે પૂર્ણાંક સંખ્યા માટે આપણે જે સંવૃતતાનો ગુણધર્મ લાગુ પાડશું ને વિદ્યાર્થીઓ, તો એક નાનકડો પરિવર્તન જોવા મળશે. જે રીતના પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા માટે સરવાળો અને ગુણાકાર આ બંનેમાં લાગુ પડતું, એ અહીં પણ લાગુ પડે છે તમે જોઈ શકો છો, પણ એની સાથે સાથે આ બાદબાકી માટે લાગુ પડે છે. હવે આ કેમ? ઉદાહરણ જોશું એટલે આપોઆપ આપણે ખ્યાલ આવશે, પણ વળી પાછું ભાગાકાર માટે લાગુ પડતું નથી. કારણ કે પૂર્ણાંક સંખ્યાઓમાં 3 પૂર્ણાંકોનો સમાવેશ થાય છે, 0 પૂર્ણાંક, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, પણ અહીં આપણા દશાંશ પૂર્ણાંકનો ઉપયોગ થતો નથી. ચાલો એના ઉદાહરણ લઈએ એટલે વધુ ખ્યાલ પડશે. પૂર્ણાંક સંખ્યાઓ માટેના ઉદાહરણો પહેલે જ સરવાળા માટે છે, 6 + 4 એટલે 10. અહીં 10 એ પૂર્ણાંક સંખ્યા છે, માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાય છે. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું છે બાદબાકી માટે. અહીંયા આપણે કર્યું 4 - 8, એટલે 4 તો આવે, પણ કેવા 4 આવે? -4. તો આપણે ખબર છે કે -4 એટલે કે ઋણ પૂર્ણાંક, તો પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે, માટે આપણી આપેલી જે બાબત છે
એટલે કે કઈ બાબત? બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યા માટે જે ઋણ પૂર્ણાંક છે એના માટે આપણો સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડે છે, એટલે કે ગુણધર્મ જળવાય છે. પણ બાબત જે છે ને ભાગાકાર માટે છે. ગુણાકાર માટે વળી પાછું જે જ પ્રમાણે છે એ પ્રકારે થોડું ઉદાહરણ આપણે અલગ લીધું કે 6 × -3, તો ગુણાકારમાં અલગ અલગ ચિહ્નો હોય તો જવાબ આપણો માઇનસમાં આવેલો. 6 × 3 = 18, પણ કેવો 18 થશે? -18. હવે જે બાબત છે ભાગાકાર માટે ફરી પાછું ભાગાકાર તમે જોશો તો -1/2, એટલે આપણો જવાબ આવશે 0.5, પણ કેવા? માઇનસ આવશે. વળી પાછું આપણે ખ્યાલ છે કે પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આવે છે, પણ દશાંશ પૂર્ણાંક આવતા નથી. એટલે આ પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા વચ્ચેનો શું ભેદ છે? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા છે એમાં સંવૃતતાનો જે ગુણધર્મ છે એ માત્ર સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે, જ્યારે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર આ ત્રણ માટે લાગુ પડે છે. ભાગાકાર તો હજી સુધી ક્યાંય લાગુ પડતો નથી. ચલો હવે આગળ વધીએ. હવે છે સમય સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ. વિદ્યાર્થીઓ એક સરસ મજાની ટ્રિક બતાડી દઉં. આપણી જે પહેલી બે સંખ્યાઓ લીધી, કઈ સંખ્યા? પ્રાકૃતિક અને પૂર્ણ, એ બંનેમાં માત્ર સરવાળા માટે અને ગુણાકાર માટે સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડતો હતો, જ્યારે એના પાછળની બંને એટલે કે પૂર્ણાંક સંખ્યા અને અત્યારની સમય સંખ્યાઓ એનામાં તમે જોશો ને તો સરવાળા માટે લાગુ પડે છે, બાદબાકી માટે લાગુ પડે છે અને ગુણાકાર માટે લાગુ પડે છે, પણ ભાગાકાર માટે લાગુ પડતું નથી. એક અપવાદરૂપ કિસ્સો છે જેની ચર્ચા આપણે આગળ કરી. વિદ્યાર્થીઓ સમય સંખ્યા માટે ફરી પાછું અહીંયા આપણે જોશું, જરાક એક અલગ ઉદાહરણ લીધું. -8 એનો સરવાળો કરવાનો છે અને +8 વડે અલગ અલગ નિશાની છે વિદ્યાર્થીઓ. બાદબાકી થશે, 8 માંથી 8 જશે તો 0 થશે. અહીં 0 એ સમય સંખ્યા છે માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાય છે. ત્યારબાદ આપણે બાદબાકી માટે આવીએ. વિદ્યાર્થી અપૂર્ણાંક પણ આની અંદર સમાવિષ્ટ થાય છે, એટલે જાણી જોઈને અપૂર્ણાંક લીધો છે. 5/5 - 1/2 એટલે જવાબ થાય 4/4, બરોબર? 4/2, એટલે કે આપણે એને લખી શકીએ કયા સ્વરૂપે? 2 સ્વરૂપે. હવે એના પાછળ ગુણાકાર માટે આવીએ. -2 × 6 એટલે 6 × 2 = 12, પણ કેવા? 12, -12 આવશે. અહીં -12 પણ સમય સંખ્યા છે માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાય છે. હવે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, ભાગાકાર માટે કેમ નહીં આવે? કેમ કે જો કોઈ પણ સંખ્યા છે ને એનો આપણે ભાગાકાર જો 0 વડે કરીએ તો એ આપણો અવ્યાખ્યાયિત આવે, હજી સુધી એની કઈ શોધ થયેલી છે નહીં. પણ 0/1 કરશું ને તો આપણો 0 આવશે, તો એ આપણી સમય સંખ્યા થશે. એટલે જો આપણે 1/0 આને બાદ કર્યા સિવાય ગમે તે સંખ્યા લેશું તો આપણો જવાબ એ સમય સંખ્યા માટે સંવૃતતાનો ગુણધર્મ જળવાશે. પણ 1/0 છે એટલે એને આપણે દરેક માટે નહીં કહી શકીએ કે આ આપણો દરેક માટે લાગુ પડશે, બરોબર? હવે આપણે આગળ જોઈએ. એટલે આટલી આપણી જે ચર્ચા કરી, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ, એના માટે આપણે જે સંવૃતતાનો ગુણધર્મ હતો, ક્રિયાઓ કરી 4, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એનું આખું આપણે અહીંયા વિવરણ દઈ દીધું કે પ્રાકૃતિક સંખ્યા તો સરવાળા માટે લાગુ પડે છે, બાદબાકી માટે લાગુ પડતું નથી, ગુણાકાર માટે લાગુ પડે છે, ભાગાકાર માટે લાગુ પડતું નથી. પૂર્ણ સંખ્યામાં તો એ જ રીતના પ્રાકૃતિક મુજબ જ છે, સરવાળા અને ગુણાકાર માટે હા, બાદબાકી અને ભાગાકાર માટે ના. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ આ બંનેમાં શું થાય છે? તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર બંને માટે ક્રિયા સંવૃત છે, જ્યારે ભાગાકાર માટે સંવૃત નથી, બરોબર? તો ભાગ 2 માં આજે આપણે શું શીખવાનું છે એની પહેલે ખાસ ચર્ચા કરી લઈએ. આજે આપણે આટલી બાબત શીખવાની છે. પહેલી બાબત છે સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ, ત્યારબાદ છે આ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ. પછી વિદ્યાર્થીઓ આ બે બહુ અગત્યની છે, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા, આને ઉપર આપણે ખાસ ફોકસ કરવાનું છે. આ બે બાબત ઉપર, આ બે બાબત પણ એટલી જ અગત્યની છે. ચાલો જોઈએ સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ. નિયમ શું છે? જેવી રીતના આપણે સંવૃતતાનો ગુણધર્મ શીખ્યા હતા એવી રીતના આનો નિયમ છે. કોઈ પણ સંખ્યા માટે કોઈ પણ ક્રમમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરતા જવાબ જે તે સંખ્યા જ મળે. ફરી પાછું યાદ કરો, કોઈ પણ સંખ્યાનો મતલબ પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય કે સમય હોય, એના આપણે સરવાળા કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ, જવાબ જે તે સંખ્યા જ મળે. જો પ્રાકૃતિક કરતા હોય તો પ્રાકૃતિક જ મળવી જોઈએ, પૂર્ણ કરતા હોય તો પૂર્ણ જ મળવી જોઈએ, પૂર્ણાંક કરતા હોય તો પૂર્ણાંક જ મળવી જોઈએ,
અને સમય કરતા હોય તો સમય જ મળી જોઈએ, આ એનો નિયમ છે. એક પછી એક જોતા જઈએ. પ્રાકૃતિક સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ ફરી પાછું છે કે સરવાળા માટે લાગુ પડે છે, બાદબાકી માટે લાગુ પડતું નથી, ગુણાકાર માટે લાગુ પડે છે અને ભાગાકાર માટે લાગુ પડતું નથી. એટલે શું યાદ રાખવાનું એ વિદ્યાર્થીઓ કે પ્રાકૃતિક સંખ્યા માટે આપણે બે નિયમ લાગુ પડે છે, કયા? સરવાળા અને ગુણાકાર, ને બાદબાકી અને ભાગાકાર લાગુ પડતા નથી. તમે એમ કહેશો સાહેબ અમને કેવી રીતના યાદ રહે? આ ચારે ચાર ક્રિયા માટેના આપણે અલગ અલગ ચાર ઉદાહરણ લઈ લઈએ જેથી કરીને ખ્યાલ પડશે. સૌથી પહેલા લઈએ છીએ પ્રાકૃતિક સંખ્યા માટેના ઉદાહરણ. પહેલા આપણે લેશું સરવાળા માટે. અહીંયા એક મેં સરવાળાની કિંમત લીધી 6 વત્તા 8 બરાબર 14. હવે એને ક્રમ બદલાવી એટલે 6 વત્તા 8 હતી, હવે કરી 8 વત્તા 6. તો આપણે ખબર જ છે જવાબ, 6 વત્તા 8 કરી કે 8 વત્તા 6 કરી જવાબ શું મળે છે? 14 જ મળે છે. એટલે અહીં શું થયું? ક્રમ બદલાતો નથી. એટલે ક્રમ નથી બદલાતો મતલબ અહીંયા આપણે ક્રમ બદલાયો છતાં જવાબ આપણો શું થાય છે? બદલાતો નથી. જવાબ એનો જ મળે છે. શું મળે છે? 14 મળે છે. અને 14 ખબર છે આપણે શું છે? પ્રાકૃતિક સંખ્યા. આપણે પેલા વિડીયોમાં જોઈ ગયા. માટે ક્રમના નિયમનો, જે આપણો આ ક્રમનો નિયમ છે, કોના માટેનો? સરવાળા માટેનો. એનો ગુણધર્મ જળવાય છે મતલબ એને લાગુ પડે છે. આગળ વધીએ બાદબાકી માટે. તો 5 ઓછા 7 એટલે આપણી કિંમત થાય -2, મોટા અનુમાન આગળના વિડીયોમાં ચર્ચા કરેલી. હવે ક્રમ બદલાવી, જે 5 ઓછા 7 હતી ઉલટું લઈએ, 7 ઓછા 5 તો 2 બને. હવે -2 અને 2, આ બે એક સરખી નથી સંખ્યા, જુદી જુદી છે, બરોબર છે? એટલે એનો મતલબ અહીં આપણો ક્રમનો જે બદલાવીએ છે, જે ક્રમ બદલાયો, 5 ઓછા 7 હતો ને 7 ઓછા 5, ક્રમ બદલાયો તો જવાબ આપણો જુદો આવ્યો. જુદો કેમ આવ્યો? એક -2 આવ્યો ને બીજો કયો આવ્યો? +2. એટલે અહીંયા ક્રમનો નિયમ લાગુ પડતો નથી. એટલે સરવાળા માટે લાગુ પડે છે, બાદબાકી માટે લાગુ પડતો નથી. આગળ વધીએ ગુણાકાર માટે. 6 × 7 = 42. હવેનો ક્રમ બદલાવી, 7 × 6 = 42. જો વિદ્યાર્થી તમે ઘડિયા યાદ કરતા હશો ને તો આમ જ યાદ કરતા હશો, 4 × 5 = 20, તો કે 5 × 4 = 20. તો ક્રમ બદલાયો, જવાબમાં ફરક પડ્યો નહીં. એટલે એનો અર્થ એવો થાય છે અહીં ક્રમ બદલાવતા જવાબ 42 જ મળે છે, જે પ્રાકૃતિક સંખ્યા જ છે. માટે ક્રમનો ગુણધર્મ જળવાય છે. વાત કરીએ હવે ભાગાકાર માટે. તો ભાગાકારમાં જોશો ને તો જો 2 ભાગ્યા, જરાક નિશાની યાદ રાખજો, આ ભાગાકારની નિશાની છે, આગળ કસોટીમાં પણ તમને ઉપયોગી થશે, આ ભાગાકારની નિશાની છે, બરોબર છે? 2 ભાગ્યા 4 કરીએ ને તો જવાબ મળે છે 0.5. કે ક્રમ બદલાવતા 4 ભાગ્યા 2, 4 ભાગ્યા 2 કરીએ તો આપણે ખબર છે કે 2 એકા 2 2 2 4 2 2 4 ઉડી જાય, એટલે જવાબ 2 થાય, એટલે જવાબ 2 થાય છે. પણ તમે અહીંયા જોશો ને 1 નો જવાબ 2 છે અને 1 નો જવાબ છે આ 0.5. એટલે આનો મતલબ જવાબ સરખા બનતા નથી. અહીં ક્રમ બદલાવતા જવાબ જુદો મળે છે, માટે ક્રમના નિયમ લાગુ પડતો નથી. ફરી પાછી પ્રાકૃતિક સંખ્યા માટે તમે જોશો તો સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે, પણ બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતો નથી. એ જ રીતના આપણે આગળ વધીએ. હવે વાત છે પૂર્ણ સંખ્યા માટે, કે ભાઈ પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં. વિદ્યાર્થીઓ એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે આ ક્રમનો નિયમ છે ને, જે પ્રાકૃતિક સંખ્યા માટે લાગુ પડે છે એ જ ને સંખ્યા લાગુ પડે છે પૂર્ણ સંખ્યા માટે. ફરી પાછું જોશું તો આ સરવાળા માટે અને ગુણાકાર માટે લાગુ પડે છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતો નથી. જોઈ લો, અહીંયા આ બે માટે લાગુ પડતો નથી, જ્યારે સરવાળા અને ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. આના પણ ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ શા માટે કરાવું છું? એક વિદ્યાર્થીઓ યાદ રાખજો કે તમને ખ્યાલ પડશે કે કેમ ક્રમનો નિયમ બદલાય છે અને શું જવાબમાં ફરક પડે છે. ચાલો હવે પૂર્ણ સંખ્યાઓ માટેના ઉદાહરણ જોઈએ. પહેલું ક્રમ એ જ આવશે સરવાળા માટે. તો 0 વત્તા 8 = 8, ક્રમ બદલાવીએ, 8 વત્તા 0 = 8. એટલે અહીં ક્રમ બદલાવતા જવાબ 8 મળે છે, જે પૂર્ણ સંખ્યા જે છે માટે ક્રમનો ગુણધર્મ જળવાય છે. આગળ વધીએ બાદબાકી માટે. હવે બાદબાકી માટે આપણે જોશું તો 9 ઓછા 7 = 2. હવેનો ક્રમ બદલાવી, 7 ઓછા 9 = 2 તો ખરા, -2. આપણે ખ્યાલ જ છે કે 2 અને -2 સરખા કહેવાય નહીં, આગળના ઉદાહરણમાં પણ જોયા હતા. અહીં ક્રમ બદલાવતા જવાબ જુદો મળે છે.
માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. વિદ્યાર્થીઓ યાદ રાખજો, આગળ જ મેં તમને જવાબ કહી દીધો હતો. હવે આ કારણ સહિત સમજીએ છે, જેથી કરીને આપણી ભૂલ ના આવે. હવે આવીએ ગુણાકાર માટે. 3 × 7 એટલે 3 × 7 = 21. કે ક્રમ બદલાવતા 7 તેરી 21. જવાબમાં કસો જ ફેર પડે છે? ના, 21 ને 21 જ મળે છે. તો શું થાય છે? અહીં ક્રમનો નિયમ કે ગુણધર્મ જળવાય છે. વાત ભાગાકાર માટે 8 ભાગ્યા 4, તો 4 × 1 = 4, 4 × 2 = 8 મળ્યો. હવે ક્રમ બદલાવીએ. ક્રમ બદલાવો એટલે હવે 4 અંશમાં જશે, 8 છેદમાં આવશે. તો 4 ભાગ્યા 8 તો આપણે ખબર છે 1/2 થાય, જેને 0.5 પણ લખી શકાય. બરોબર? તો હવે અહીંયા જવાબ જો, બે અલગ અલગ થાય છે, 2 અને 0.5 સરખા નથી. અહીં ક્રમ બદલાવતા જવાબ જુદો મળે છે, માટે ક્રમનો ગુણધર્મ કે નિયમ લાગુ પડતો નથી. જે પ્રાકૃતિક સંખ્યા માટે હતું એ જ ને એ જ પૂર્ણ સંખ્યા માટે છે. સમજાય છે? આશા રાખું કે ખબર પડતી હશે. ચાલો વધીએ આગળ. હવે આવ્યો પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો નિયમ. ફરી પાછું એ જ, જે પ્રાકૃતિક માટે હતો, જે પૂર્ણ માટે હતો, એ જ છે પૂર્ણાંક માટે. કે સરવાળા માટે લાગુ પડે છે, ગુણાકાર માટે લાગુ પડે છે, પણ બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતું નથી. હવે કેમ? યાદ કરીએ ઉદાહરણો દ્વારા. પેલું જ છે સરવાળા માટે, 7 વટા 8 = 15. કે ક્રમ બદલાવી, 8 વત્તા 7 = 15. બરોબર? અહીં ક્રમ બદલાવતા જવાબ કયો મળે છે? 15 ના 15 જ મળે છે, જે પૂર્ણાંક સંખ્યા છે, માટે ક્રમનો ગુણધર્મ જળવાય છે. આગળ વધી બાદબાકી માટે. 8 ઓછા 7 = 1, અને ક્રમ બદલાવતા 7 ઓછા 8 = 1 તો ખરા, પણ -1. કેમ? તો કે ભાઈ મોટાનું માન, 8 મોટી સંખ્યા છે, એની આગળ નિશાની માઇનસ છે, તો જવાબ -1 આવશે. આગળ વધી અહીં ક્રમ બદલાવતા જવાબ જુદો મળે છે. જોઈ શકાય છે કે 1 અને -1 બે જુદી જુદી સંખ્યા છે, એટલે અહીંયા પૂર્ણાંક સંખ્યા માટે બાદબાકી માટે ક્રમના નિયમ લાગુ પડતો નથી કે ગુણધર્મ જળવાતો નથી. હવે વાત કરી ગુણાકાર માટે. તો જો વિદ્યાર્થીઓ, એક ને એક બાબત જ આવે છે, આપણે માત્ર સંખ્યાઓ યાદ રાખવાની છે. 10 × 7 = 70 ને 7 દામ 70. ક્રમ બદલાયો, જવાબ 70 જ આવે છે. અહીં ક્રમ બદલાવતા જવાબ 70 મળે છે, જે પૂર્ણાંક સંખ્યા જ છે, માટે ક્રમનો ગુણધર્મ જળવાય છે. ભાગાકાર માટે લઈએ. 20 ભાગ્યા 10 એટલે 10 × 1 = 10, 10 × 2 = 20, 2 થાય. ક્રમ બદલાવી, અંશછેદ બદલાવી, 10 ભાગ્યા 20, તો 1/2 એટલે કે 0.5. હવે 2 અને 0.5 એ બે અલગ અલગ સંખ્યા છે, એટલે આનો અર્થ એવો થાય છે કે ક્રમ બદલાવતા જવાબ જુદો મળે છે. કેમ જુદો મળ્યો? પહેલી વખતે આવ્યો 2, બીજી વખતે આવ્યો 0.5, એટલે અહીં ક્રમના નિયમ લાગુ પડતો નથી, અથવા તો ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. બરોબર છે? હવે આપણી છેલ્લી સંખ્યા જે છે સમય સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ. ફરી પાછું સરવાળા માટે લાગુ પડે છે? જી હા, પડે છે. ભાગાકાર માટે લાગુ પડે છે? હા, પડે છે. પડે છે? ના, બિલકુલ નહીં, નથી પડતું. ધ્યાન દેજો, સરવાળા માટે પડે છે, પછી હું જાણી જોને બોલ્યો છું. ભાગાકાર માટે બિલકુલ લાગુ નથી પડતું. બાદબાકી માટે? જી નહીં, નથી પડતું. ગુણાકાર માટે? જી હા, પડે છે. હવે વિદ્યાર્થીઓ, તમે તારણ કાઢ્યું ને અત્યારના, આજે આપણે આના ઉદાહરણ લેવાના છે, પણ આપણે એક તારણ કાઢી. પ્રાકૃતિક સંખ્યા લીધી, પૂર્ણ સંખ્યા લીધી, પૂર્ણાંક સંખ્યા લીધી, સમય સંખ્યા લીધી, આવી. તો એમાં આપણે ચારે ચાર સંખ્યાઓ માટે એક બાબત કોમન હતી, સામાન્ય હતી. શું હતી? કે ભાઈ સરવાળા અને ગુણાકાર આ બંને માટે ક્રમનો નિયમ લાગુ પડે છે, પણ બાદબાકી અને ભાગાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. આવું કેમ થતું હશે વિદ્યાર્થીઓ, સમજો. તો આપણે એક નાનક ઉદાહરણ લઈએ. ગમે એ સંખ્યા હોય, 2 અને 3 એનો સરવાળો કરીએ તો 5 થાય, કે 3 અને 2 કરો એનો સરવાળો કરો તો જવાબ શું થાય? 5 થાય. બધા ઉદાહરણમાં આપણે જોયું સરવાળા માટે લાગુ પડે છે, ગુણાકાર માટે લાગુ પડે છે, પણ બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતું નથી. સમજો છો? એટલે આ ગોખતા નહીં ઉદાહરણો મેં એટલા માટે જ લીધા છે કે ગણિત સરળ બને અને તમે સરળતાથી શીખી શકો કે કેવી રીતના કાર્ય થાય છે. હવે આના એક ઉદાહરણ ફટાફટ જોઈ લઈએ, જેથી કરીને આપણે આગળની કામગીરી કરી શકીએ. વળી પાછું સરવાળા માટે અહીં ઉદાહરણ જુદો લીધું છે, 2 વત્તા 8 એટલે કે 10. હવે એનો ક્રમ બદલાવી એટલે 8 વત્તા 2 એટલે કેટલા થઈ જશે? 10 થશે. અહીં ક્રમ બદલાવતા જવાબ 10 જ મળે છે, જે સમય સંખ્યા જ છે, માટે ક્રમનો ગુણધર્મ જળવાય છે. આગળ વધી બાદબાકી માટે.
0 - 7 વિદ્યાર્થીઓ આ જાણી જોઈને આવો લીધું છે. કેમ કે જો કાંઈ નથી એમાંથી 7 બાદ કરવા છે તો કાંઈ નહીં 7 જ મળે, પણ કેવા 7? -7. પણ હવે ક્રમ બદલાવી 7 - 0. હવે નાના ધોરણમાં ભણી ચૂક્યા છે, રિવિઝન કરી લઈએ. 7 રૂપિયા હતા, તમે કાંઈ નથી વાપર્યા, તમારી કને પૂરેપૂરા 7 રહેશે. હવે -7 અને 7 બે સરખી સંખ્યા કહેવાય ખરી? ન કહેવાય. એટલે ક્રમ બદલાવતા જવાબ જુદો મળે છે, માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. આગળ વધી ગુણાકાર માટે 8 × 7 = 56, એટલે 8 × 7 = 56. ક્રમ બદલાવી 7 × 8 = 56. અહીં ક્રમ બદલાવતા જવાબ 56 જ મળે છે, જે પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે સોરી, અહીંયા જરાક સમય સંખ્યા આવશે, પૂર્ણાંક સંખ્યા ભૂલથી લખાઈ ગઈ છે, સમય સંખ્યા જ છે, માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર માટે જોઈ લઈએ. 18 ભાગ્યા 9, એટલે 9 × 9 = 9, 2 × 18 2. ક્રમ બદલાવીએ 9 ભાગ્યા 18, એટલે 1/2, એટલે જવાબ થાય કેટલો? 0.5. અહીં ક્રમ બદલાવતા જવાબ જુદો મળે છે, જોઈ શકીએ છીએ 2 અને 0.5, એટલે ક્રમના નિયમ લાગુ પડતો નથી. એટલે આ વાત થઈ બધે બધી સંખ્યા પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યા માટે ક્રમના ગુણધર્મની કે ક્રમના નિયમની. હવે આપણે વાત કરવાની છે, આપેલે ચર્ચા કરી લઈએ કે ભાઈ ક્રમના ગુણધર્મમાં શું આપણે મળ્યું, જે મેં તમને મૌખિક વાત કરી, અહીંયા ચિત્રાત્મક રજૂઆત કરી છે, જેથી તમે આ સ્ક્રીનશોટ પાડીને પણ યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો છો. પ્રાકૃતિક સંખ્યા માટે શું મળ્યું વિદ્યાર્થીઓ? તો કે સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા, ભાગાકાર માટે ના. હવે આજ ને આજ બધું બાબત લાગુ પડશે પૂર્ણાંક, પૂર્ણ સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા માટે અને સમય સંખ્યા માટે. જુઓ, તમે જોઈ શકો છો, હા ના ઉપર અહીંયા લખેલું પણ છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. હા ના હા ના સમય સંખ્યા, હા ના હા બરાબર. આ બે વખત રિપીટ કરી ગયા, એટલે હવે આપણે થોડા આગળ વધીએ, નવી બાબત શીખવા માટે વધુ સમય લઈએ. હવે આપણે આવે છે સંખ્યા માટે જૂથનો ગુણધર્મ. હવે વિદ્યાર્થીઓ, જૂથ શું છે? સમૂહ. ધારો કે 3 સંખ્યાના સમૂહ લઈ લઈએ, 2, 3 અને 5. હવે આ સમૂહમાં ગમે તે ક્રમમાં આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાના. જવાબમાં જો ફરક આવે તો જૂથના ગુણધર્મનું પાલન થતું નથી, અને જો જવાબમાં ફરક ના આવે, એટલે કે હવે જો આ ઉદાહરણ લીધું 2 ને 3 5 અને 5 ને 3 8, હવે ગમે તે ક્રમ બદલાવી બરોબર, તો જવાબમાં આપણો ફરક આવવો જોઈએ નહીં બરોબર. ક્રમ આપણે અદલા બદલી કરીએ તો અહીંયા આપણો જૂથનો નિયમનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે આ જે છે એ પૂરેપૂરો ક્રમના નિયમને અનુસરે છે. એટલે જરાક અહીંયા નોંધ લખી નાખી, જે રીતે ક્રમના ગુણધર્મમાં કે નિયમમાં લાગુ પડે છે, તે જ બાબત જૂથના ગુણધર્મમાં લાગુ પડે છે. એટલે એ જ પ્રકારની માહિતી આ જૂથના ગુણધર્મમાં આવશે. એટલે અહીંયા મેં એને એ જ પ્રકારે રજૂ કરી દીધી છે, તમને ખ્યાલ પડી જશે કે કર્મનો શું છે અને જૂથનો શું છે બરોબર. એ જ બાબત લાગુ પડે છે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણ સમયમાં. ચાલો આગળ વધી. હવે ખાસ આવે છે વિદ્યાર્થીઓ વિરોધી સંખ્યાઓ. હવે આને છે ને મેં મારા જ શિક્ષક મિત્રો પાસે જુદી જુદી રીતે ઉદાહરણ લીધા. મેં કીધું કે વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય કે જેથી કરીને બહુ જ સરળતા પડે, ગોખવું ના પડે. તો મને જે બાબતો શીખવા મળી મારા શિક્ષક મિત્રો પાસે, એ જ પહેલી મેં અહીંયા મુદ્દામાં લઈ લીધી છે કે વિરોધી સંખ્યાને યાદ રાખવા માટે એક વાત યાદ રાખવાની, વિરોધી એટલે કે નિશાની બદલાય. હવે તમને એમ થશે સાહેબ નિશાની શું છે? તો અહીંયા આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે, પ્લસ એટલે કે ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન, બે જ આવશે, કા પ્લસ કા માઇનસ. જો પ્લસ નિશાની હોય તો સંખ્યા નહીં બદલાય. ધારો કે હોય +10 તો એની વિરોધી સંખ્યા ત્યાં પ્લસ છે એટલે -10, બસ બીજું કાંઈ નહીં. પ્લસ તો માઇનસ ને માઇનસ તો પ્લસ, એટલે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. હવે જો વિદ્યાર્થી, જો તમે આ પહેલો મુદ્દો યાદ રાખી લેશો ને કે વિરોધી સંખ્યા યાદ રાખવા માટે એક વાત યાદ રાખવાની કે વિરોધી સંખ્યા એટલે નિશાની બદલા, તો તમને પછી આ તરત ખબર પડી જશે કે પ્લસ તો માઇનસ ને માઇનસ તો પ્લસ, એટલે કે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય
તો તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. હવે જુઓ, મેં તમને ઉદાહરણ આપ્યું કે +10 ને -10 આ એકબીજાની વિરોધી સંખ્યા છે. હવે આપણે 7મા ધોરણમાં પણ અભ્યાસ કર્યો છે કે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય. 10માંથી 10 જાય તો 0. હવે 0 પ્લસ હોય કે માઇનસ હોય, 0 તો 0 જ છે, બરોબર. એટલે આ બે અલગ અલગ નિશાની હશે, એટલે એનો સરવાળો 0 થશે અને એકબીજાની વિરોધી સંખ્યા થશે. વિદ્યાર્થીઓ થોડાક ઉદાહરણ લઈ લઈએ એટલે વધુ સમજાશે. ઉદાહરણ તરીકે 8 અને -8 એકબીજાની વિરોધી સંખ્યા છે, કારણ કે બંનેનો સરવાળો 0 થાય છે. જોઈ લો વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન દેવાનું છે આપણે, બહુ જ અગત્યનું, કે અહીંયા આપણી 8 છે ને, જોજો કાંઈ નિશાની નથી એટલે પ્લસ ગણવાની, અને આ 8 તમે જુઓ છો આગળ નિશાની માઇનસ, જુદી જુદી નિશાની અલગ અલગ નિશાની બાદ બાકી થાય, બરોબર. એટલે બાદ બાકી થઈ ગઈ તો કે 8માંથી 8 જાય એટલે 0 થશે, કારણ કે બંનેનો સરવાળો શું થઈ ગયો, 0. એટલે 8 અને -8 એકબીજાની કેવી સંખ્યા છે, વિરોધી છે. પછી એક ઉદાહરણ લઈએ, 12 અને -12 એકબીજાની વિરોધી સંખ્યાઓ છે, ઉપર કહી દીધું આપણે કારણ, કારણ કે એનો આપણે સરવાળો કરશું તો જવાબ શું કેટલો મળશે આપણે, 0 મળશે. હવે આપણે શીખીએ છીએ વ્યસ્ત સંખ્યાઓ. વિદ્યાર્થીઓ આપણે છે ને 7મા ધોરણમાં એક પ્રકરણ ભણી ગયા જેની અંદર આપણે આ વ્યસ્ત સંખ્યાની થોડી માહિતી પ્રાપ્ત કરી હતી. આપણે આમ કરવું કે 12 ભાગ્યા 2 તો આપણે કરતા ભાગાકારની નિશાની કરતા, એના ભાગાકારની નિશાની કાઢી એના બદલે ગુણાકાર લેતા, અને 2 છે ને એને આપણે તમારા શિક્ષક મિત્રો શીખવાડેલું હશે કે છેદમાં લઈ જાઓ, ઉપર કાંઈ નથી તો 1 લઈ જાઓ, બરોબર છે. એને થોડું યાદ રાખશું એટલે આપણે વ્યસ્ત સંખ્યા ક્લિયર થશે. વ્યસ્ત સંખ્યા એટલે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. હવે તમે એમ કહેશો સર આ વિરોધી તો તમે સરળ શીખાડી, પણ આ વ્યસ્ત કેવી રીતના, ઉદાહરણ લેશો એટલે ક્લિયર થશે વિદ્યાર્થી. ઉદાહરણ તરીકે 6 અને 1/6, 1/6. હવે જોઈ લો તમે જોશો ને 6 એની વ્યસ્ત, એટલે આપણે શું કર્યું, અંશ છેદ બદલાવી નાખ્યું. હવે તમે એમ કહેશો સર 6/6 તો કાંઈ છે નહીં, કાંઈ ન હોય તો 1. અમે જ્યારે વિદ્યાર્થી તરીકે હતા ને ત્યારે અમારા શિક્ષક મિત્ર અમને એમ કહેતા કે વિદ્યાર્થી એક બાબત યાદ રાખવાની, છેદમાં કાંઈ ન હોય તો આપણો મિત્ર 1 આવે, બરોબર. એટલે આ 6/6 કાંઈ નથી તો 1 માની લો. હવે એનું વ્યસ્ત કરો એટલે 1 ઉપર જશે ને 6 નીચે આવશે. હવે આ બેનો ગુણાકાર કરીએ તો આપણે શું મળે, જુઓ તો આપણે 6 × 1/6, અંશછેદમાંથી 6 6 ઉડી જાય એટલે કેટલો જવાબ આવે, 1 આવે. આને કહેવાય વ્યસ્ત સંખ્યા. ટૂંકમાં વિદ્યાર્થીઓ શું યાદ રાખવાનું, વ્યસ્ત હોય તો અંશ છે છેદમાં જ, અને છેદ છે એ ક્યાં આવે, અંશમાં આવે, એને વ્યસ્ત સંખ્યા કહેવાય. હજી એક ઉદાહરણ લઈએ વધુ ક્લિયર થશે. અહીંયા થોડુંક યાદ રાખવાની ટ્રીક પણ લઈ લીધી કે કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા એટલે આપેલી સંખ્યાનું વ્યસ્ત કરવું, બરોબર. એટલે તમને ક્લિયર થઈ જશે. જેમ કે 5ની વ્યસ્ત સંખ્યા એટલે 1/5 થાય. હવે આ બેનો આપણે ગુણાકાર કરીએ એટલે જવાબ કેટલો થઈ જાય, 1 થઈ જાય. તેથી 5 × 1/5 = 1 થાય. ઉપર આપણે આપી દીધી એની વ્યાખ્યા આપી દીધી કે ભાઈ વ્યસ્ત સંખ્યા એટલે શું, તો કે બે સંખ્યાનો ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવવો જોઈએ, 1 આવવો જોઈએ, બરોબર. આશા રાખું કે વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યાઓ છે તફાવત ખ્યાલ પડ્યો હશે. હવે વિદ્યાર્થીઓ જે શીખવાનું છે ને એ બહુ જ અગત્યનું છે. આપણી પ્રથમ કસોટીમાં હવે પછીની જે બાબત છે ને પૂછાય ને એની અગત્યતા સૌથી વધુ છે, બરોબર. એટલે હવે પછીના જે મુદ્દા શીખવાના છે એના ઉપર બહુ જ ધ્યાન દેજો. ઈ છે વિરોધીની વ્યસ્ત અને વ્યસ્તની વિરોધી સંખ્યા. હવે હવે વિદ્યાર્થી આ શું થયું, મિક્સચર થયું. અત્યારની ભાષામાં કહીએ ને તો કોકટેલ, બે આપણે જ્યુસો અને ભેગા કરી દેવાના કોકટેલ, બરોબર. એના જેવું થશે. જોઈ પેલું છે 8ની વિરોધીની વ્યસ્ત સંખ્યા લખો. હવે પેલું વિદ્યાર્થી શું કામ કરવાનું, પેલું કામ કરવાનું 8ની વિરોધી, વિરોધી પરિભાષા યાદ રાખો, માત્ર નિશાની બદલાય એટલે +8 છે તો કેવી થશે ભાઈ, જી હા -8 થઈ ગઈ. હવે પછી શું હતી, વિરોધીની વ્યસ્ત એટલે આ -8 ના વ્યસ્ત કરો. વરી યાદ કરો કે છેદમાં કાંઈ નથી તો શું માની લેવાનું, 1. એટલે 1/6 -8 એટલે કે -1/8 એટલે 8ની -8ની વ્યસ્ત -1/8 એટલે એનો મતલબ 8ની વિરોધીની વ્યસ્ત સંખ્યાનો જવાબ શું આવે, -1/8. વિદ્યાર્થીઓ અહીંયા એકી સાથે બે કામ કરવાના છે, પણ આપણે શું કરે એના ટુકડા કરી દીધા. પહેલે આપણે 8ની વિરોધી સંખ્યા લખી -8, પછી -8ની વ્યસ્ત લીધી એટલે -1/8. હજી એક વખત આને રિપીટ કરી એટલે થોડી વધુ ખ્યાલ આવશે. પ્રશ્ન ઉપર ફોકસ કરીએ કે 8ની વિરોધીની વ્યસ્ત સંખ્યા લખો. વિદ્યાર્થીઓ પહેલે 8ની વિરોધી લેશો,
8 ની વિરોધી એટલે -8. હવે આ -8 નો આપણે વ્યસ્ત લેવાનો છે. -8 નો આપણી વ્યસ્ત સંખ્યા -1 ના છેદમાં 8. આગળ વધી. હવે આ જરાક ઉલટી ક્રિયા લીધી. વ્યસ્ત ની વિરોધી એટલે -1 ના છેદમાં 5 ની વ્યસ્ત ની વિરોધી સંખ્યા લેવાની છે. એટલે પહેલા આપણે કરવાનું છે વ્યસ્ત અને પછી એને લેવાની છે વિરોધી. જોઈએ વિદ્યાર્થીઓ શું થાય. -1 ના છેદમાં 5 ની વ્યસ્ત એટલે -5 ના છેદમાં 1. અંશ છેદ બદલાયા જેને આપણે લખી શકીએ -5. પહેલા આપણે વ્યસ્ત કર્યા, હવે આ -5 ના આપણે શું કરવાના છે, આને આપણે વિરોધી કરવાની છે. તો -5 ની વિરોધી માઇનસ છે તો શું થઈ જાય, પ્લસ થાય. વિદ્યાર્થીઓ હજી એક વખત આ દાખલાને રિપીટ કરીને થોડીક વધુ ખ્યાલ પડે. -1 ના છેદમાં 5 ની વ્યસ્ત ની વિરોધી સંખ્યા લખો. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલું કરવાનું છે વ્યસ્ત. વ્યસ્ત એટલે અંશ છેદ બદલાય. -1 છેદમાં 5 છે તો 5 જશે ઉપર, 1 જશે નીચે, પણ નિશાની જેસે થે વેસે માઇનસ ના માઇનસ, જેને આપણે લખી શકીએ -5. હવે આ ખાલી માત્ર વ્યસ્ત થયું છે, હજી આની આપણે વિરોધી લેવાની છે. -5 ની વિરોધી સંખ્યા શું થાય, 5. આશા રાખું કે આ મુદ્દો બહુ સરળતાથી ખબર પડ્યો હશે. જો કોઈ પણ તકલીફ હોય વિદ્યાર્થીઓ તો તરત જ મારી આ જે YouTube ચેનલ છે નીચે પ્રશ્ન કરો, કોઈ જ વાંધો નથી, તમને હું પર્સનલી જવાબ આપી દઈશ.